વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે વિક્રમ સંવત બે હજાર ત્રેવીસ કેવું રહેશે એવું ટૂંકમાં જોઈએ આપણે તો વર્ષના આરંભમાં શનિ મહારાજ ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે ત્રીજા ભાવની અંદર જ્યારે શનિ મહારાજ ગોચર ગોચર કરતા હોય ત્યારે સાહસિક કાર્યોમાં વધારો કરતો હોય છે જ્યાં વર્ષની અંદર શનિ મહારાજ ત્રીજા ભાવમાં કોઈપણ પ્રકારના લખાણ અથવા દસ્તાવેજ જે છે એ તમારે જોઈ વિચારી અને ચેક કરી અને પછી સાઇન કરવા ભાઈ ભાંડુઓ સાથે થોડો મતભેદ થઈ શકે છે કોઈપણ જાતનો વ્યવહાર કરતાં થોડુંક સાચવવું સાથે સાથે ધંધાકીય અને ધાર્મિક મુસાફરીઓ થવાના યોગ છે જ્યાં સત્તર જાન્યુઆરી પછી શનિ મહારાજ ચતુર્થ સ્થાનમાં ગોચર કરશે જ્યારે શનિ મહારાજ ચતુર્થ સ્થાન એટલે કે સુખ સ્થાનમાં ગોચર કરશે ત્યારે કોઈપણ પ્રકારની તકલીફો જે ચાલતી હશે એ ધીમે ધીમે દૂર થઈ જશે તમારી તંદુરસ્તી જે કહેવાય એ પણ સારી થવાની શક્યતા છે વડીલોની ચિંતા જે તમને કદાચ વૃશ્ચિક રાશિના જતકોને વડીલોની કોઈ ચિંતા હોય તો તે પણ થોડી સત્તર જાન્યુઆરી પછી વડીલોની ચિંતા દૂર થવાની શક્યતા છે સ્થાનિક મિલકત જે કહેવાય એમાં વૃદ્ધિ થવાની શક્યતા છે સત્તર જાન્યુઆરી પછી સ્થાનિક મિલકતોમાં વૃદ્ધિ થવાની શક્યતા છે સાથે સાથે પ્રમોશન અથવા તો બઢતી કોઈ પણ જગ્યાએ મળવાની હોય તો એ થોડુંક સાચવવું પડશે કારણ કે એ તમારે ગુમાવવાની શક્યતા છે કારણ કે શનિ મહારાજજી કહેવાય ચતુર્થ સ્થાનમાં થોડીક મુશ્કેલીઓ નોકરીયત વર્ગને થોડીક તકલીફ વધારે આપી શકવા શકે છે સાથે સાથે હિતશત્રુઓ જે કહેવાય એનાથી તમારે થોડુંક સાચવવું પડશે કે હિતશત્રુઓ જે છે એનાથી થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે પ્રતિસ્પર્ધી અથવા તો વર્ષના આરંભમાં ગુરુ મહારાજ જે કહેવાય એ પંચમ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે ગુરુ મહારાજ જ્યારે પંચમ ભાવમાં ભ્રમણ કરતા હોય ત્યારે ત્યાંથી જે કહેવાય કે સંતાનોની પ્રગતિની વિકાસ બહુ જ સારો થાય છે એકવીસ ચાર બે હજાર ત્રેવીસથી ગુરુ મહારાજ છઠ્ઠા સ્થાનમાં આવશે છઠ્ઠા સ્થાનમાં ગુરુ મહારાજ આવતા યાત્રા અને મુસાફરીઓનો રોગ યાત્રા અને મુસાફરીઓનો યોગ વધી જશે છઠ્ઠા સ્થાનમાં ગુરુ મહારાજની જોડે જોડે પહેલાં ઓલરેડી રાહુ મહારાજ બિરાજમાન છે તો છઠ્ઠા સ્થાનમાં રાહુ અને ગુરુ ભેગા થતાં શારીરિક તકલીફ વધવાની શક્યતા છે શારીરિક તકલીફ વધવાની સાથે સાથે તમારે પેટને લગતી અને હાર્ટને લગતી કોઈ પણ બીમારી ચાલતી હોય તો એની યોગ્ય દવાઓ લેવી કારણ કે છઠ્ઠા સ્થાન એ રોગનું સ્થાન છે ત્યાં આગળ ગુરુ અને રાહુ ભેગા થાય તો પેટીને લગતી બીમારી થવાની શક્યતા છે લાંબી કોઈ બીમારી પણ આવી શકે છે એટલે અભાવમાં જ્યારે શનિ મહારાજ ભ્રમણ કરી રહ્યા છે ત્યારે નવી નવી તકો તમારી લાઈફ માટે ઊભી થવાની શક્યતા છે સાથે સાથે વૃશ્ચિક રાશિના જાતકો માટે જળ તત્વની રાશિ છે વૃશ્ચિક રાશિ બને એટલું વધારે પાણી પીવું અને રાત્રે ઉજાગરો બિલકુલ ના કરવો વૃશ્ચિક રાશિના જાતકો માટે એક વસ્તુ બહુ જ અગત્યની છે કે કોઈ પણ પ્રકારની તમને જો માનસિક રીતે કે તકલીફ થતી હોય તો શિવજીના મંત્રનો જાપ કરવો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહે છે એકંદરે બે હજાર ત્રેવીસનું વર્ષ એ વૃશ્ચિક રાશિના જાતકો માટે સાહીઠ ચાલીસનું કહી શકાય